તો નકલી ડોક્યુમેન્ટના આધારે વિદેશ મોકલતી એજન્સીઓ પર તવાઈ બોલાવે છે. ગુજરાતના 3 મહાનગરોમાં 70 સ્થળો પર દરોડા પાડ્યા. સીઆઈડી ક્રાઇમની સઘન તપાસ પૂરી થઈ છે. ગાંધીનગર અને અમદાવાદમાં 8-8 સ્થળો પર અને વડોદરામાં 1 સ્થળ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઇમે અનેક પુરાવાઓ કબજે કર્યા છે. રોકકાર્ડ, મોબાઈલ, દસ્તાવેજ જપ્ત કરવામાં આવી. કુલ 37 પાસપોર્ટ, 182 પાસપોર્ટની કોપી અને અગ્નેહશ્ય માર્કશીટ, ઇલેક્ટ્રિક ગેઝેટ 53 અને 5.5 લાખ કરતા વધુની રોકકાર્ડ પણ મળી આવે છે. એફએસએલએ ડોક્યુમેન્ટની ચકાસણી શરૂ કરી છે. 4 ડીવાયએસપી, 2 પીઆઈ સહિતનો સ્ટાફ દરોડાની કાર્યવાહીમાં જોડાયો છે. છેતરપિંડી થઈ હોવાની અરજીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા. સીઆઈડી ક્રાઇમની મળેલી અરજી અને માહિતીના આધારે આ કાર્યવાહી થઈ રહી છે. નિતલ પારેખ અમારી સાથે ફૂલલાઇન પર જોડાઈ ગયા છે. નિતલ, કેટલા સમયથી આ પ્રકારની એજન્સીઓ ચાલી રહી છે અને હવે શું કાર્યવાહી આગળ વધી છે? જી ચોક્કસ, જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્યમાં 17 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે અને એ દરોડા અંતર્ગત જોવા જઈએ તો ગાંધીનગર, અમદાવાદમાં 8-8 અને 1 વડોદરામાં દરોડો છે. એ દરમિયાન અનેક વાંધાજનક દસ્તાવેજો મળ્યા હોવાની વાત સામે આવી છે અને વિઝા પરમિટ માટે ખોટા લેટરો તૈયાર કરવામાં આવ્યા હોવાની વાત પણ સામે હોવાની જાણકારી મળી રહી છે. એટલે જ સીઆઈડી ક્રાઇમ દ્વારા આ દરોડાની કાર્યવાહી પૂરી કરીને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે અને આ એફએસએલ દ્વારા હવે ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે અને જે ડોક્યુમેન્ટના આધારે ક્યાંક ને ક્યાંક જો ખોટા હશે અને એ પ્રકારની હશે તો એ ગુનો નોંધીને ધરપકડ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરાશે. જી